जीसीआरटी ना प्रकल्प हेठ जिला शिक्षण अने तालीम भवन खाते बे दिवसीय इनोवेशन फेर ना अंतिम दिवसे जिला कलेक्टर श्री मुकुल गांधीए फेर नी मुलाकात लईने शिक्षकों द्वारा करवामां आवेल कार्यों नी भारे सराहना करी हती। खास करीने जिला शिक्षण अने तालीम भवन मां योजवामां आवेल एज्युकेशन इनोवेशन फेर मां अनेक नवतर प्रयोगों मुकाया हता। भूज सहित जिलाभरनी प्राथमिक शाळा, माध्यमिक शाळा अने बीएड ना विद्यार्थीओ द्वारा स्टोल उभा करवामां आव्या हता। प्रथम वखत जीसीईआरटी द्वारा जिला शिक्षण अने तालीम भवन द्वारा आ इनोवेशन फेर मां माध्यमिक अने बीएड ना तालीमार्थीओने पोताना हुनर वडे स्टोल बनाव्या छे। आ फेर मां कुल 64 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ટેકનિકની મદદથી વિદ્યાર્થીઓને સરળ રીતે કેમ ભણાવી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઇનોવેશન ફેર નામનો કાર્યક્રમ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ બે દિવસ માટે યોજ્યો હતો। જીસીઆરટી ગાંધીનગર અને આઈઆઈએમ અમદાવાદ પ્રેરિત આ કાર્યક્રમ હતો અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત હતો, જેમાં જે આપણા શિક્ષકો છે, પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને તાલીમી કોલેજો એટલે કે ડીએલએડ અને બીએડ કોલેજના જે અધ્યાપકો છે, એ પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન, અધ્યાપન દરમિયાન જે નવતર પ્રયોગો કરે છે, એટલે કે જે ચીલાચાલુ પદ્ધતિ છે એનાથી દૂર હટીને કંઈક વિશિષ્ટ કાર્ય કરે છે, એમને પોતાના કાર્યનું નિદર્શન કરવા માટે, પ્રદર્શન કરવા માટે થઈને અહીં આમંત્રણ આપવામાં આવ્યું હતું। અને આપણી પાસે એવી 65 જેટલી કૃતિઓ આવી હતી ટોટલ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ડીએલએડ અને બીએડ સંસ્થાઓમાંથી આ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા અને એ નિહાળવા માટે થઈને કચ્છભરમાંથી તમામ શાળાઓ, જે ગવર્મેન્ટની પ્રાથમિક શાળાઓ છે એમાંથી પ્રત્યેક શાળામાંથી એક એક શિક્ષક એ નિદર્શન જોવા માટે આવ્યા હતા, જેથી કરીને જિલ્લામાં ખૂણામાં આવેલી શાળા સુધી પણ આ નવતર પ્રયોગ છે એ શિક્ષકો સુધી પહોંચી શકે અને એ લોકો પણ પોતાની પ્રેક્ટિસમાં એને લઈ શકે, જેના કારણે આપણા જે ભાવિ ભારતના જે નાગરિકો છે એમના ઘડતરમાં એ વિશેષ ફાળો આપી શકે। એટલે આ જે ઇનોવેશન ફેર છે એમાં જે નિદર્શન જોવા માટે આવેલા હતા શિક્ષકો, એમની પાસેથી ઉપરાંત એક કમિટી છે જે રાજ્યકક્ષાએથી નિયુક્ત થયેલા સભ્યોની છે, એમના પ્રતિભાવો દ્વારા એમનું ગ્રેડિંગ કરવામાં આવશે અને શ્રેષ્ઠ જે 3 નિદર્શન હશે, ઇનોવેશન હશે, એને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે। ગત વર્ષથી આ રીતે ઇનોવેશન ફેરનું આયોજન થાય છે અને આ 2nd હતું આ વખતે, અને મિડલ સ્કૂલમાં તાલીમ ભવનના પ્રાંગણમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર જે જોવા આવનાર જે શિક્ષકો હતા એ તમામ માટે પણ ભોજનની વ્યવસ્થા અહીં હતી, ઉપરાંત શહેરમાંથી પણ જે સ્થાનિકમાં માધ્યમિક શાળાઓ છે, તાલીમી કોલેજો છે એમાંથી વિદ્યાર્થીઓ પણ તેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા, જેથી બહોળો ફેલાવો આ જે ઇનોવેશન્સ છે એનો થઈ શકે અને શિક્ષણ જગતમાં કંઈક નવતર જે થઈ રહ્યું છે એનાથી શિક્ષણ જગતના લોકો છે એ વાકેફ થાય અને અંતે આપણા જે બાળકો છે એમના માટે કંઈક નવીન, કંઈક શ્રેષ્ઠ, કંઈક ઉચ્ચતમ કરી શકાય એ ઈરાદાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાજી હા, એટલે આપણા જે શિક્ષકો અહીં ઇનોવેશન ફેરમાં પાર્ટિસિપેટ તરીકે હતા, પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આપણે શરૂઆતમાં જ એક રાજ્યકક્ષાએથી નિયુક્ત થયેલી સમિતિ બેસાડેલી હતી અને જેટલા પણ ઇનોવેશન આવેલા હતા એનું વેરિફિકેશન કરી અને શિક્ષકોને આપણે સિલેક્ટ કરેલા હતા। એટલે જે શિક્ષકો અહીં પોતાનું નવતર પ્રયોગ રજૂ કરતા હતા એ લોકોએ કંઈક વિશેષ કામગીરી કરેલી હતી, એટલે આપણે એમને સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને કીટ સ્વરૂપે એક બેગ આપીને આપણે એમનું સન્માન કરેલું હતું। આપણે ત્યાં ગઈકાલે ડીડીઓ સાહેબના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, સાથે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસ દરમિયાન કલેક્ટર સાહેબે પણ પૂરો સમય આપ્યો, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ અહીં આવી અને શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું હતું। હાલમાં જ
કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા સાહેબ પણ આ નિદર્શન જોવા માટે અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા હતા અને ખૂબ જ સરસ રીતે અને આયોજનપૂર્વક એકદમ બધા જ ખુશ થઈને નવું કંઈક મેળવવાની જે એક ઈચ્છા હોય શિક્ષક તરીકે એના એ સંતોષને પ્રાપ્ત કરી અને અહીંથી રવાના થયા હતા. મારું નામ ગૌરવનીબેન પ્રશાંતભાઈ છે. હું ધાણી ટીકાની શાળામાં ફરજ બજાવું છું 6-8માં અને આજે અહીંયા વર્ષ 2016-17નું ઇનોવેશન ફેર યોજાણું અને અત્યારે હમણાં સમાપન વિધિ થઈ છે એમાં બધાને જેટલા લોકો ઇનોવેટિવ ટીચરો હતા બધાને એક એક શિલ્ડ, એક પ્રમાણપત્ર અને એક બેગ ઇનામ વિતરણ આપવામાં આવ્યું છે અને અત્યારે ફોટો સેશન વિભાગ ચાલી રહ્યો હતો એમાં બધાનો એક ગ્રુપ ફોટો બી લેવામાં આવ્યો છે. બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી કરી છે. એમાં શ્રી બી આર ચરકીલા અને દક્ષાબેન દ્વારા બધાને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે અને બધાને ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ આપવામાં આવી. બધાએ ખૂબ જ સારું કામ કર્યું છે એના બદલ પણ બધાનો આભાર માનવામાં આવ્યો. અત્યારે ફોટો સેશન કરીને આ વિષયને પૂર્ણ કરવામાં આવ્યો છે.